नकली जत तरीके की ओळख आपनार मॉरिस क्रिश्चन वधु एक कारनामू सामे आव्यु, ज्यां मॉरिस क्रिश्चन कारनामाना पड़घा आंतरराष्ट्रीय स्तरे पड़ा। आरोपीनी आंतरराष्ट्रीय लॉ डिग्री सामे पण सवाल उभा थया छे, जेमां आरोपी मॉरिसे सेमुलना कॉमनवेल्थ वोकेशनल यूनिवर्सिटी फोटो वायरल थया हता। यूनिवर्सिटी द्वारा भारत देश में नकली डिग्री अंगे नोटिस जाहिर कराई छे। फेक सर्टिफिकेट और अन्य मामलाओं ने लईने चेतवनी जाहिर करी छे। कॉमनवेल्थ वोकेशनल यूनिवर्सिटीए कह्युं कि जो कोईपण छेतरपिंडी थाय तो यूनिवर्सिटी की जवाबदारी रहेशे नहीं। त्यारे सवाल थाय छे कि शुं खरेखर मॉरिस सेम्युअल पासे आ यूनिवर्सिटी की डिग्री छे के नहीं, ते सवाल उठी रह्यो छे। तो नकली जज मॉरिस क्रिश्चन एक बाद एक कारनामाओ सामे आवी रहा छे। वधु एक कारस्थान जे जोवा मळ्युं छे, फेक डिग्री ने लईने आ समग्र बात सामे आवी रही छे। आंतरराष्ट्रीय स्तरे पण आना पड़घा पड़ा। आरोपी आंतरराष्ट्रीय लॉ डिग्री सामे पण सवाल उठी रहा छे, जेमां आरोपी मॉरिसे कॉमनवेल्थ वोकेशनल यूनिवर्सिटी फोटो वायरल थया हता, जेमां यूनिवर्सिटी द्वारा भारत देश में नकली डिग्री अंगे नोटिस जाहिर कराई होवानुं सामे आव्युं अने फेक सर्टिफिकेट अने अन्य मामलाओं लईने पण चेतवनी जाहिर करवामां आवी छे। कॉमनवेल्थ वोकेशनल यूनिवर्सिटीए कह्युं कि जो कोईपण छेतरपिंडी थाय तो यूनिवर्सिटी जवाबदारी रहेशे नहीं। सवाल अहीं उठी रह्यो छे कि शुं खरेखर मॉरिस सेम्युअल पासे आ यूनिवर्सिटीनी डिग्री छे के नहीं, ते अंगे तपास थवी जोईए। आज अंगे वधु वात करीशुं समता धवल फोनलाइन पर जोड्या छे। धवल, मॉरिस क्रिश्चनना एक बाद एक कारनामाओ सामे आवी रह्या छे, नकली डिग्रीने लईने जे विवाद सामे आव्यो छे, अपडेट जणावशो। જી ચોક્કસથી અનવી, વાત કરવામાં આવે તો નકલી જજ તરીકે જે મોરિસ ક્રિશ્ચનની કારણ પોલીસ દ્વારા જે ધરપકડ કરવામાં આવી છે, ત્યારબાદ અનેક નવા નવા ખુલાસાઓ છે તે મોરિસ ક્રિશ્ચનને લઈને થઈ રહ્યા છે। હવે જે ખુલાસો થઈ રહ્યો છે તેમાં જાણવા મળી રહ્યું છે કે મોરિસ ક્રિશ્ચન દ્વારા જે ડિગ્રી છે, જે તેને પોતાના ફોટોઝ વાયરલ કરવામાં આવ્યા છે, તે રીતે લખવામાં આવ્યું છે કે જે પાછળ દેખાઈ રહી છે કે કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીમાંથી તેને ડિગ્રી મેળવી હોય તેવું તે કહી રહ્યો છે। જે ટોંગો ખાતે આવેલી જે યુનિવર્સિટી છે ત્યાંથી તેના દ્વારા ડિગ્રી મેળવવામાં આવી છે, પરંતુ જે કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે તેને ચાલુ કરતાની સાથે જ ડિસ્ક્લેમરમાં લખેલું છે કે ભારતની અંદર અમારી જે નકલી ડિગ્રીઓ છે તે વેચાણ પણ થઈ રહી છે અને તે આવી કોઈ ડિગ્રીઓથી ભરમાવવાનું નહીં અને છેતરપિંડી થાય કોઈ પણ વ્યક્તિ સાથે તો યુનિવર્સિટી જે છે તે જવાબદાર રહેશે નહીં। આવી એક ડિસ્ક્લેમર જે કહેવામાં આવે છે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરવામાં આવી છે। એટલે બીજી વસ્તુ એ પણ કહી શકાય કે જે મોરિસ ક્રિશ્ચનની જે ડિગ્રી છે તેની ઉપર પણ અત્યારે હાલ શંકાનો જે દાયરો છે તે પણ લાગી શકાય છે, શંકા પણ ઉપજાવી શકાય છે તેવી, કારણ કે જો મોરિસ ક્રિશ્ચનની ડિગ્રી ખરેખર ઓરિજિનલ હોય તો નવાઈ નહીં, પરંતુ જે યુનિવર્સિટીની ડિગ્રી છે તે યુનિવર્સિટી પણ કહી રહ્યું છે કે આ ડિગ્રી અમારી જે છે તે ભારતની અંદર વેચાઈ રહી છે। એટલે હવે જોવાનું એ રહેશે કે કારંજ પોલીસ છે તે યુનિવર્સિટીની તપાસ કરે છે કે યુનિવર્સિટી પાસે કોઈ અભિપ્રાય માંગે છે કે નહીં ડિગ્રીને લઈને, અને જે આર્બિટ્રેશનના નિયમ પ્રમાણે જે ડોક્યુમેન્ટ આર્બિટ્રેશનને બનવા માટે જે રજૂ કરવાના હોય છે તે આર્બિટ્રેશન કાઉન્સિલની અંદર પણ તેને કયા ડોક્યુમેન્ટ આપે છે, કયા આધારે તેને આર્બિટ્રેશન બનાવવામાં આવ્યો હતો તેની પણ તપાસ ખૂબ જરૂરી છે। એટલે કે કારણ પોલીસ આ વ્યક્તિ વિશે પણ તપાસ કરે છે કે નહીં તે પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે અત્યારે। જી આભાર ધવલ માહિતી આપવા માટે।